દેશભરમાં એક તરફ કોરોના મહામારીને લઈને લોકડાઉન છે, ત્યારે અમુક તત્વો આ લોકડાઉન અને જાહેરનામાને ટીખળ અને મજાકમાં લઈ રહ્યા છે. નવરા બેઠા કોઈ રચનાત્મક કાર્ય કરવાની જગ્યાએ કોઈની મજાક કેમ ઉડાવી તે કામ કરી રહ્યા છે. દેશભરમાં એક તરફ કોરોના મહામારીને લઈને લોકડાઉન છે, ત્યારે અમુક તત્વો આ લોકડાઉન અને જાહેરનામાને ટીખળ અને મજાકમાં લઈ રહ્યા છે. નવરા બેઠા કોઈ રચનાત્મક કામ કરવાની જગ્યાએ કોઈની મજાક કેમ ઉડાડવી તે કામ કરી રહ્યા છે. આવી મજાક કરવાનું વીરપુરના યુવાનને મોંઘું પડ્યું હતું. આ યુવાને વીરપુર પોલીસ જ્યારે ચાલીને ફ્લેગ માર્ચ કરતી હતી ત્યારે તેનો વિડીયો બનાવ્યો અને પછી તેમાં પોલીસની મજાક કરે તેવી રીતે ગીત મૂક્યું કે મોર બોલે મંગોડી થારી શેરીઓમાં મોર મોર બોલે, એટલે કરગલીમાં ચાલીને ફ્લેગ માર્ચ કરી રહેલ પોલીસને મજાકના સૂરમાં કહીને મજાક કરી હતી અને આ વિડીયો ટિકટોક ઉપર મૂક્યો હતો અને વાયરલ કર્યો હતો, જેના આધારે વીરપુર પોલીસે આ યુવકને શોધી કાઢ્યો હતો. રવિ ભટ્ટી નામના વીરપુરના આ યુવકને શોધી કાઢ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ યુવક સામે સોશિયલ મીડિયામાં પોલીસનું મોરલ ડાઉન થાય તેવો વિડીયો બનાવીને વાયરલ કરવો સહિતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એક તરફ દેશમાં કોરોના વાયરસને લઈને મોટી મુશ્કેલી છે ત્યારે અને પોલીસ પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવી રહી છે ત્યારે લોકોની સુરક્ષા કરી રહી છે ત્યારે પોલીસ જે કામગીરી કરે છે તેની જ મજાક કરતો ટિકટોક વિડીયો બનાવવો કેટલો યોગ્ય છે. ઉનાળાના ધૂમધકતા તડકામાં લોકો માટે રોડ અને ગલીમાં ચાલીને ફ્લેગ માર્ચ કરતા પોલીસની મજાક કરતો વિડીયો વાયરલ કરવો કેટલું યોગ્ય છે. રવિ ભટ્ટી નામના આ યુવકને હાલ તો વીરપુર પોલીસે પકડીને કાર્યવાહી તો શરૂ કરી છે, હાલ તો આ કૃત્ય મોંઘું પડ્યું છે અને પોલીસ હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે. આપ સર્વેને એક વિનંતી કે તમે કોઈ આવી મજાક પોલીસની નહીં કરતા, પોલીસ આપની રક્ષા માટે છે, તેને સહયોગ કરો. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. વીરપુરમાં એક ઈસમને પકડી પાડવામાં આવેલો હતો અને એમને જે ટિકટોક ઉપર એક વિડીયો બનાવેલો હતો, આ શું વિડીયો હતો, એમાં કઈ ટાઈપનો વિડીયો હતો, શું કરવામાં આવેલું હતું અને શું કઈ ટાઈપનો ગુનો એમાં નોંધી અને એમને પકડવામાં આવ્યો? એમાં આજે વીરપુર પોલીસ સ્ટેશન એરિયામાં એક જે ટિકટોક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ થયો તો એને પછી આગળની તપાસ જ્યારે વીરપુર પોલીસ સ્ટેશનના થાણાધિકારી હાથ ધરી તો એમાં જો વિડીયો હતો, વિડીયોમાં કન્ટેન્ટ એવું હતો કે જો અમારે પોલીસ જો વીરપુર પોલીસ સ્ટેશનની જો પોલીસ એ ફૂટ પેટ્રોલિંગ કરતા હતા, આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન જો હે એક જો વિડીયો એનો શૂટ થયો હતો. આ વિડીયોમાં ભાઈ એક એડિટિંગ કરીને જો એમાં આરોપી છે રવિ ભટ્ટી કરીને એમાં જો એડિટિંગ કીધો કન્ટેન્ટ આ મ્યુઝિકમાં પછી હસી મજાકની વાત આવતી હતી અને પોલીસની મજાક ઉડાવતો હતો તો એને બાબતમાં પછી પોલીસ આગળની કાર્યવાહી કરીને એને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. જાહેરનામા ભંગને સાથે સાથે એને વિરુદ્ધમાં જો પોલીસની મજાક ઉડાવવા માટે જો 500 અને 504 એનો ગુનો પણ એને સાથે દાખલ કર્યો છે.